દસ દિવસ પૂર્વે પત્ની કરનાર આરોપી યુપીથી ઝડપાયો છે ઘાટ ઉતારી હતી મૃતક મહિલા જાકીરાબાનુએ પોતાના પાંચ સંતાન અને પતિને છોડી મામાના દીકરા સાથે ભાગીને મેરેજ કર્યા હતા મોબેનના પણ અગાઉ લગ્ન થયા હતા વતન જવાની વાત કરતા મોબેન સાથે ઝઘડો થતા મોબેનને જાકીરાની હત્યા કરી રાજકોટ પોલીસે યુપી પહોંચી મોબિનને ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી પણ શરૂ કરી છે આજથી આશરે દસેક દિવસ પહેલાં આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક મહિલાની કોહવાઈ ગયેલી લાશ મળી હતી અને આ મહિલાની ઓળખ પણ છતી થઈ શકતી ન હતી તો આ મહિલાની ઓળખ છતી કરવા માટે થઈને અને કોણે તેના તેની સાથે કંઈ દુષ્કૃત્ય થયું છે તેની હત્યા થઈ છે એ તમામ શંકાઓને ધ્યાનમાં રાખીને પો આજીડેમ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી તો સૌપ્રથમ એક માહિતી એવી મળી હતી પોલીસને કે આ જે મહિલા જે છે એ ઉત્તર પ્રદેશની હોઈ શકે છે તો તેના આધારે એક કમ્બાઈન ટીમ બનાવીને ઉત્તર પ્રદેશ મોકલવામાં આવેલી અને ઉત્તર પ્રદેશ ગયા બાદ પોલીસના ધ્યાન પર એવું આવ્યું હતું કે આ જે મહિલા જે છે એ ત્યાંની જ રહેવાસી છે અને એ મોબીન નામના એક શખ્સની સાથે મેરેજ કરીને અહીંયા ગુજરાત ખાતે રહેવા આવી ગઈ છે અને આ મોબિન નામનો શખ્સ છે તે પણ અહીંયા રાજકોટ ખાતેથી ફરાર છે અને ત્યાં યુપી ખાતે પણ હજી સુધી પહોંચ્યો નથી આના આધારે પોલીસ દ્વારા તેની સઘન શોધખોળ શરૂ કરવામાં આવી હતી મિનોએલ જે ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું તે પીએમની અંદર એવી માહિતી મળી હતી કે આ જે મહિલા જે છે તેનું ગળો ટૂપો આપીને હત્યા કરવામાં આવી છે તો તેના આધારે આગળ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગુનો દાખલ થયા બાદ સતત આપણી ટીમ ત્યાં ઉત્તર પ્રદેશ ખાતે તપાસમાં હતી અને મીનવાઇલ અમુક બાતમીદારોને એ બધું ઊભું કરવામાં આવ્યું હતું ત્યારબાદ થોડા સમય બાદ માહિતી મળતા કે આ આરોપી જે છે તે ત્યાં તરાઈના જંગલોની અંદર છુપાયેલો છે તો અહીંયાથી ફરીથી પીએસઆઈ સાકરિયા અને તેની સાથે ક્રાઇમ બ્રાન્ચ અને આજી ડેમ પોલીસ સ્ટેશનની એક ટીમ બનાવીને ત્યાં મોકલવામાં આવી હતી અને આ ટીમ દ્વારા ત્યાં જંગલ વિસ્તારની અંદર શોધખોળ કરીને આરોપીને પકડી પાડવામાં આવ્યો તે બંને પતિ પત્ની હતા અને તે લોકો વચ્ચે આંતરિક ઝઘડો થયો ખાસ કરીને બકરી ઈદ નિમિત્તે પોતાના ફેમિલી જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે ત્યાં જવા માટે થઈને ઝઘડો થતા ઝઘડામાં આવેશમાં આવીને પતિ દ્વારા પત્નીની હત્યા કરવામાં આવી રાજકોટમાં ત્રસ્કોરો બેફામ બન્યા છે જેમાં સરધારા ગામમાં રહેતો એક ખેલુદ પ્રસંગે બહાર ગયો હતો